श्रीमद भागवत महापुराण ज्ञान यज्ञना बीजा दिवसे बीजासत्रनी अंदर मंगलमय गाथानो प्रारंभ करिए। नैमिषारण्यमां सुत महापुराणी 88,000 ऋषिओ ने कथा संभळावे छे। शणकादिक मुनिओ बद्रिकाश्रम नी अंदर नारद मुनि ने कथा कहे छे। आजे सवार नी कथा मां महाभारत ना प्रसंग ने आपणे माण्यो छे। परीक्षित राजा नो जन्म थयो ए कथा प्रसंग ने पण माणी गया अने पांडवों नु स्वर्गारोहण थयुं। परीक्षित राजा बन्या, कलियुग नु आगमन थयुं अने कलियुग ने रहेवा माटे परीक्षित राजाए पोताना राज्य मां 5 जग्याओ आपी। सौथी पहेलुं स्थान आप्युं जुगार, बीजू पान, पान एटले नशो, त्रीजू स्थान आप्युं हिंसा अने चौथु स्थान आप्युं व्यभिचार। पांचमी जग्या आपी कलियुग ने रहेवा माटे अनितिनु धन। आ 5 जग्याओ कलियुग ने रहेवा माटे मळी छे। परीक्षित राजा महले गया। एक बार राजा ने विचार आयो के मारा वंशजो मारे माटे कई मुकीने गया हशे के, एटले एक जूनी पुराणी कोठी पड़ी थी ए खोलावी तो अंदर थी अलंकारो निकल्या। परीक्षित राजाए अंदर जोयु तो एक मुगट हतो, ए मुगट राजा ने बहु गम्यो छे। એટલે કહ્યું કે આ મુગટ મને બહુ ગમે છે, હું આ મુગટ મારા માથે ધારણ કરીશ। પ્રધાને અટકાવ્યા કે મહારાજ આ મુગટ તમારે પહેરાય નહીં, કારણ કે આમાં કંઈક લખાણ છે, કદાચ આ મુગટ પહેરવાથી કંઈક એવું બને કે તમારે પછી પસ્તાવવું પડે, મહારાજ આના કરતા આ મુગટ તમે ન પહેરો એ બરાબર છે। પણ પરીક્ષિત રાજા માન્યા નહીં, મસ્તક પર રહેલો મુગટ ઉતાર્યો અને જે કોઠીમાંથી જે મુગટ નીકળ્યો એ પોતાના મસ્તકે ધારણ કર્યો। જેવો મસ્તક પર મુગટ ધારણ થયો તરત જ કળિયુગે એમાં પ્રવેશ કર્યો। આ મુગટ અનિતિનું ધન હતું। જ્યારે ભીમ અને જરાસંઘનું યુદ્ધ થતું હતું ત્યારે જરાસંઘ ધરતી ઉપર ઢળી પડ્યો અને મુગટ માથેથી પડી ગયો, એ મુગટ ભીમે લઈ લીધો। ભગવાને એને અટકાવ્યો કે ભીમ આ મુગટ તારે કઈ કામનો નથી અને ભવિષ્યમાં તારા વંશની અંદર પણ આ મુશ્કેલી ઊભી કરે એમ છે। પણ ભીમ માન્યો નહીં, એટલે ભગવાને કહ્યું કે તારે આ મુગટ પહેરવાનો નહીં, એટલું જ નહીં તારા વંશની અંદર પણ કોઈ આ મુગટ ફરી પહેરે નહીં, એ માટે આના ઉપર લખાણ કરી નાખ। એટલે મુગટ ઉપર લખાણ કરી દીધું કે કોઈએ આ મુગટ મસ્તકે ધારણ કરવો નહીં। પણ વર્ષો વયા ગયા એટલે લખાણ બરાબર વાંચી શકાતું નથી અને પરીક્ષિત રાજાએ જેવો મુગટ માથે ધારણ કર્યો એટલે તરત જ કળિયુગે એમાં પ્રવેશ કર્યો। જેવો કળિયુગે પ્રવેશ કર્યો એટલે મતિ ફરી એટલે પરીક્ષિત રાજાને શિકાર કરવાનું મન થયું અને વનમાં શિકારે નીકળ્યા। જુઓ અહીંયા હિંસા કરવાનું મન થાય છે,
નહીતર એક ધર્મધુરંધર રાજા છે, એક ચક્રવર્તી સમ્રાટ પદનો રાજા છે અને એને હિંસા કરવાનું મન થોડું થાય. સવારે આપણે કથામાં જોયું કે હિંસામાં કળિયુગ છે, કોઈને મન વચન અને કર્મથી દુઃખ પહોંચાડવું એ પણ હિંસા છે. તો કળિયુગ એમાં પ્રવેશ કર્યો એટલે હિંસા કરવા માટે નીકળ્યા, શિકાર કરવા નીકળ્યા. શિકાર હાથમાંથી છટકી ગયો અને ગાઢ જંગલમાં એની પાછળ પાછળ પરીક્ષિત રાજા જાય છે. ધોમ ધકતો તાપ વરસે છે, શિકાર તો હાથ ન લાગ્યો પણ પ્યાસ લાગી, તરસ લાગી, એટલે એક વૃક્ષની ઉપર ચડીને દ્રષ્ટિ કરી કે ચારે બાજુ ક્યાંય જળાશય દેખાય છે તો પાણી પી આવ્યું. એટલે થોડેક દૂર પક્ષીઓનો કલરવ સંભળાયો એટલે એમ થયું કે ત્યાં કંઈક જળાશય કે સરોવર જેવું હશે તો લાવને ત્યાં જાઓ, જલપાન કરું. એટલે પરીક્ષિત રાજા એ તરફ ગયા, ત્યાં જઈને જોયું તો એક ઝૂંપડી દેખાણી કે કોઈ ઋષિનો આશ્રમ હોય. બાજુમાં એક સુંદર જળાશય હતું, ત્યાં જળાશય પાસે બેસીને પરીક્ષિત રાજા જલપાન કરવા જાય છે. પણ વિચાર આવ્યો કે હું તો એક ચક્રવર્તી રાજા છું અને આવી રીતે કઈ કાંઠે બેસીને હાથમાં પાણી લઈને પીવું ના, એના કરતા તો લાવને ઝૂંપડીમાં અંદર જાઓ, આશ્રમમાં કોઈ ઋષિ કોઈ બ્રાહ્મણો હશે તો એ મને આવકારશે, મને સત્કારશે, મારું સન્માન કરશે અને મને જલપાન કરાવશે. અહીંયા વળી પાછી કળિયુગના કારણે બીજી ભૂલ થઈ રહી છે. એક ચક્રવર્તી રાજા હોય તો એનો ધર્મ છે કે ઋષિઓને અને બ્રાહ્મણોને એમણે માન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ. એના બદલે આ એમની પાસેથી સન્માનની અપેક્ષા રાખે છે. એટલે આશ્રમમાં ગયા, અંદર જયું તો એક ઋષિ ધ્યાનસ્થ બેઠા છે. આ આશ્રમ શમિક નામના ઋષિનો આશ્રમ છે અને શમિક ઋષિ અંદર ધ્યાનમગ્ન છે. એટલે પરીક્ષિત રાજાએ અવાજ કર્યો કે મહારાજ, હું રાજા પરીક્ષિત, મારે જલપાન કરવું છે, મને જલપાન કરાવો. પણ ઋષિ તો ધ્યાનમાં મગ્ન હતા એટલે અવાજ કંઈ સંભળાયો નહીં. બે ચાર વખત પરીક્ષિતે અવાજ કર્યો પણ છતાંય અવાજ ન સંભળાયો. એટલે એમ થયું કે આ આટલો બધો અવાજ કરવા છતાંય ઋષિને શું નહીં ખબર પડતી હોય, એવું લાગે છે કે આ તો ધર્મના નામે ઢોંગ કરતો હશે અને આવા ઢોંગી સાધુઓની મારા રાજ્યમાં કોઈ જરૂર નથી. આમ કહીને ભાથામાંથી બાણ ખેંચ્યું અને પ્રત્યંચા ઉપર ચડાવ્યું કે હમણાં જ આ ઢોંગી ઋષિને મારી નાખું. પણ એટલી વારમાં એક બીજી ઘટના ઘટી. આશ્રમની બહાર એક રાફડો છે, રાફડાની અંદરથી સર્પ બહાર ડોકિયું કરે છે અને આ દ્રશ્ય જોઈ રહ્યો છે કે એક ધર્મ ધુરંધર ચક્રવર્તી રાજા એક ઋષિની સામે બાણ તાકીને ઉભો છે. જો એ પ્રત્યંચામાંથી બાણ છૂટી જાય અને ઋષિને વાગે તો ઋષિનું મૃત્યુ થઈ જાય. એટલું જ નહીં, એક ધર્મ ધુરંધર રાજાને બ્રહ્મ હત્યાનું અને ઋષિ હત્યાનું પાપ લાગે અને પરિણામે આ ધરતી ઉપરથી એક ધર્મ ધુરંધર રાજાની ખોટ પડી જશે. એટલે લાવ આ રાજાને પગમાં હું ડંખ મારું, ડંખ મારું તો એનું નિશાન ચૂકાઈ જાય, ઋષિ મરે પણ નહીં અને રાજાને પણ કંઈ ન થાય, એવી રીતે એનું નિશાન ચૂકાવી દઉં. આમ વિચારીને સર્પ રાફડામાંથી બહાર આવી અને પરીક્ષિત રાજા તરફ દોડે છે અને જે બાણ તાકીને ઉભેલો રાજા આ દ્રશ્ય જુએ છે કે મારી તરફ પેલો સર્પ આવી રહ્યો છે, હમણાં મને ડંખ મારી દેશે. એટલે જે બાણ પ્રત્યંચા ઉપર ચડાવ્યું હતું ઋષિને મારવા માટે, એ બાણ એણે પેલા સર્પની ઉપર ચડાવી દીધું અને સર્પને મારી નાખ્યો.
પછી રાજાને એમ થયું કે ઋષિની મશ્કરી કરું ને એટલે એ બધા મર્યા બરાબર જ કહેવાય. એટલે એ જ બાણની અણી લઈ અને સર્પને ઉપાડ્યો અને એ મરેલો સર્પ સમીક ઋષિના કંઠમાં પહેરાવી દીધો. ઋષિની મશ્કરી કરી અને ત્યાંથી પરીક્ષિત રાજા મહેલે જતા રહ્યા. આ બાજુ કોઈ નાના બાળકો ઋષિના કંઠમાં મરેલો સર્પ જુએ છે. એટલે આ શમિક ઋષિના પુત્ર શૃંગીની પાસે ગયા અને કહ્યું કે તારા પિતાજીના કંઠમાં કોઈકે મરેલો સર્પ નાખ્યો છે. શૃંગીએ આવીને જોયું પિતાના કંઠમાં મરેલો સર્પ અને આવું અપમાન. એટલે હાથમાં જળ લઈ અને શ્રાપ આપ્યો કે જેમણે પણ મારા પિતાજીની આવી હાલત કરી છે એને હું આ શમિકનો પુત્ર શૃંગી શ્રાપ આપું છું કે આજથી સાતમે દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થઈ જશે. અને જ્યાં સંકલ્પ કર્યો જળ ધરતી પર પડ્યું, કોલાહલ મચી ગયો, ઋષિ બાળકો અવાજ કરવા લાગ્યા અને શમિક ઋષિનું ધ્યાન તૂટ્યું. ઋષિએ સમાધિમાંથી જાગ્રત થઈને બાળકોને બોલાવીને પૂછ્યું કે બેટા શા માટે આટલો બધો કોલાહલ થયો, શું થયું છે? શૃંગીએ વાત કરી, પિતાજી તમારા કંઠમાં કોઈકે મરેલો સર્પ નાખ્યો હતો માટે મેં એને શ્રાપ આપી દીધો કે આજથી સાતમે દિવસે તક્ષક નાગ કરડશે, એનું મૃત્યુ થશે. શમિક ઋષિએ કહ્યું, બેટા એ કોણ હતું? બોલે, પિતાજી મને એની ખબર નથી કોણ હતું, પણ હું તમારી આવી હાલત જોઈ ન શક્યો એટલે મારા મુખમાંથી અનાયાસે શ્રાપ નીકળી ગયો. બેટા જાણ્યા જોયા વગર કોઈને શ્રાપ આપી ન દેવાય. આંખ બંધ કરી શમિક ઋષિએ સમાધિ લગાવી જોયું તો ખબર પડી કે આ તો ધર્મધુરંધર રાજા પરીક્ષિત હતા. શૃંગીને કહ્યું, બેટા તે બહુ મોટી ભૂલ કરી. એક પહેલી ભૂલ તો એ કરી કે એક ચક્રવર્તી સમ્રાટ પદના રાજાને શ્રાપ આપ્યો છે. આ દેશને, આ ધરતીને ફરીવાર એવો રાજા નહીં મળે બેટા. બીજી ભૂલ એ કરી કે તે એક વાર શ્રાપ આપ્યો એટલે તારા 12 વર્ષનું તપ નષ્ટ થઈ ગયું છે. આગળ કાળની અંદર બ્રાહ્મણો ઋષિમુનિઓ શ્રાપ આપી શકતા, પણ એક વાર શ્રાપ આપવાથી 12 વર્ષ સુધી કરેલા જપ એનું તપનું ફળ આપવું પડતું. પણ પિતાજી હવે હું શું કરું? બોલે, હવે એમને જઈને તારા સમાચાર આપવા જોઈએ કે આજથી સાતમે દિવસે એમના જીવનનો છેલ્લો દિવસ હશે, માટે જો એ ધારે તો એના જીવનને સુધારી શકે, એના મૃત્યુને પણ સુધારી શકે, માટે જઈને એને સમાચાર આપો. પિતાજી શ્રાપ મેં જ આપ્યો ને, હું જ એને જઈને સમાચાર આપું. એટલે બે ઋષિ બાળકોને મોકલ્યા, કહ્યું કે જાઓ પરીક્ષિતને જઈને સમાચાર આપજો. બે ઋષિ બાળકો ગયા, પરીક્ષિતને જઈને વાત કરી. મહારાજ, આપે જે ઋષિની મશ્કરી કરી હતી એમના પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે, આજથી સાતમે દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે મહારાજ. માટે શ્રમિક ઋષિએ કહેવડાવ્યું છે કે 7 દિવસનો તમને સમય મળ્યો છે, આપ ચાહો તો તમારા મૃત્યુને સુધારી શકો છો. વ્યાંદેના શબ્દ પર મૃત્યુને અટકાવી શકો છો આવું નથી કહ્યું. આપ ધારો તો મૃત્યુને સુધારી શકો છો. મૃત્યુને અટકાવવું એ કોઈના હાથની વાત નથી. માટે કહ્યું છે કે 7 દિવસમાં આપ જે કરો તેનાથી તમારું મૃત્યુ નક્કી થશે. આટલું કહી ઋષિ બાળકો ચાલ્યા ગયા. પરીક્ષિત રાજાને અંદરથી એક વાતનો આનંદ થયો, ઋષિનો શ્રાપ લાગ્યો. પોતાને એ વાતનો પશ્ચાતાપ જરૂર છે કે મેં એક ઋષિનું અપમાન કર્યું, પણ આનંદ એ વાતનો છે
કે મને સાત દિવસનું જીવન મળી ગયું. એટલે પરીક્ષિત રાજાએ એવું કહ્યું કે સાત દિવસ તો હું મરવાનો નથી, એ વાત નક્કી છે. મારું મૃત્યુ સાત દિવસ પહેલા તો છે જ નહીં. મને તમને તો એ વાતની ખબર નથી કે સાત દિવસમાં છે કે અત્યારે છે કે આવતીકાલે છે કે ઘડીભર પછી છે. હું તમે એ પણ જાણતા નથી. હા, રસ્તા ઉપર ભાઈ બીડી પીતો પીતો ચાલ્યો જતો હોય, બીડી સળગતી રહી જાય ને ભાઈ ઓલવાઈ જાય. પણ કદાચ હું એમ કહું તો ખોટું નહીં કે આપણું પણ મૃત્યુ સાત દિવસમાં જ છે. આપણું પણ મૃત્યુ સાત દિવસમાં જ છે. આજે રવિવાર, રવિવારથી શનિવાર સુધી ગણો એટલે સાત દિવસ થાય. આ સાત દિવસથી આઠમો કોઈ વાર છે નહીં, એટલે આ સાત વારમાં જ આપણું મૃત્યુ છે. આ સાત દિવસથી તો બહાર ક્યાંય જવાનું નથી. એટલે આપણે પણ એવું નક્કી માની લેવું જોઈએ કે સાત દિવસમાં જ આપણું મૃત્યુ છે, ગમે તે વારે હોઈ શકે. એટલે આપણે પણ એની તૈયારીમાં રહેવું જોઈએ. મળી છે તક, એનો લાભ લેવો જોઈએ. આવા ધોમધખતો તાપ ચાલતો હોય, આટલી ડિગ્રી ઊંચું તાપમાન હોય અને છતાંય તમે લોકો 3-4 કિલોમીટર દૂરથી કથા મંડપમાં આવો, એ તમે તમારા જીવનને સુધારવાની ચાવી પકડી લીધી છે એવું સાબિત થાય છે. આટલો ધોમધખતો તાપ હોય, આટલે દૂરથી કથામાં આવવું એ કંઈ નાની વાત નથી સાહેબ. પંખા નીચે ઘરે બેઠા હોઈએ તો એ ભીના કપડા માથે મૂકીને બેસીએ ત્યારે 8 ડિગ્રીમાં રહી શકાય. મળેલી તકને ઝડપી લેવી જોઈએ. અમારી મીરા એમ કહે, શિરામણો કરી લેજો સહેલી, શિરામણો કરી લેજો સહેલી, શિરામણો કરી લે. આ શિરામણું શબ્દ છે ને આપણા ગામથી ભાષાનો. શિરામણું એટલે આપણે ત્યાં દરરોજ હવારમાં 7-8 વાગે એટલે હે મજાની ગરમ ગરમ ભાખરી કે બાજરાનો રોટલો, છાલિયું ભરીને દૂધ, ગોળનું દડબું, ક્યાંક વળી ખાટું મીઠું અથાણું, અને એ જે એને શિરામણું કહે આપણા ગામડા. પણ અહીંયા મીરા એ શિરામણાની વાત નથી કરતી. અહીંયા તો એ શિરામણાની વાત કરે છે કે ભગવાને તમને જે સાચો સમય આપ્યો ને ભજન કરવાનો, ભક્તિ કરવાનો, ત્યારે કરી લેજો, એને શિરામણું કીધું. શિરામણું કરી લેજો સાહેલી, કે પીરસેલી પડી રે છે થાળી રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે, પીરસેલી પડી રે છે થાળી રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે, પીરસેલી પડી
વાદળની છાયા રે, કાળી વાદળની છાયા રે, આકાયા વાદળની. નથી કોઈ અમર રહેવાનું, ખરે એક દિન વારો છે. નથી કોઈ અમર રહેવાનું, ખરે એક દિન વારો છે. અમે તો અલ્પના મહેમાન, અમારો પંથ ન્યારો છે. ખબર નહીં હું ને તમે આ સમય આ જગતમાં કેટલો સમય રહેવાના. અમારા ભજનિકો બધા એક પંક્તિ બહુ સરસ ગાય, એક એક પંક્તિ નીતિનભાઈ, હમ પંછી પરદેશી, બહુ સરસ પંક્તિ ગાય. હમ પંછી પરદેશી મુસાફિર, આયા હું મેં સહેલાની, રહેવું તમારી આ નગરી માં, જબ લગ હૈ દાના પાની. હમ પંછી પરદેશી મુસાફિર, ખેલ કર તું ખેલ કરી લે, ખેલ છે ચોગામી. ખેલ કરી લે ખેલ કરી લે, આ ખેલ ચોગામી. યે દુનિયા તો યું ચલી જાવે, જૈસે નદીઓ કા પાની. આયા હું મેં સહેલાની, રહેવું તમારી આ નગરીમાં, જબ લગ હૈ દાના પાની. હમ પંછી પરદેશી મુસાફિર. ખબર નહીં આજે અહીંયા તો કાલે ક્યાં, મતલબ કાલે ક્યાં, એટલે આ દેહ પડે પછી બીજો દેહ ક્યાં, કોઈ જાણતું નથી. આ જગતમાં કોઈને ખબર નથી. સિદ્ધ મહાપુરુષો જે બ્રહ્માંડમાં રમતા હોય એને ખબર હોય કે આ દુનિયામાં કોણ ક્યાં જાય છે. બાકી હું ને તમે માયામાં ઘેરાયેલા એ કઈ જાણી ન શકીએ. માટે કીધું કે કાયા વાદળની છાયા, કોઈની અમર નથી રહેવાની, માટે શિરામણું કરી લેજો સાહેબ. એટલે પરીક્ષિત રાજાને એ વાતનો આનંદ થયો કે મને સાત દિવસ તો મળ્યા, અને સાત દિવસ તો કોઈ મારી નહીં શકે ને, પણ હવે હું સાત દિવસમાં એવું તે શું કરું કે હું મારા મૃત્યુને પણ સુધારી લઉં, મારા જીવનને ધન્ય કરી લઉં, એવું શું કરું. અને સભા ભરીને બેઠા છે અને પોતાના પુત્ર જન્મે જઈને બોલાવ્યા છે કે બેટા હવે આ રાજગદી તમે સંભાળો, હું તો જાજુ રહેવાનો નથી. સાત દિવસમાં મારે આ ધરા છોડીને ચાલ્યું જવાનું છે, માટે આપ રાજગાદી સંભાળો. મોટા પુત્ર જન્મે જઈને રાજગાદી સોંપી દીધી છે. અને બરાબર એ જ વખતે આકાશમાંથી એક પ્રકાશ પુંજ ધરતી ઉપર આવ્યો છે, અને એમાંથી એક અવધૂત યોગી સુખદેવજી પ્રગટ થયા છે. સુખદેવજી મહારાજને જોયા એટલે તરત જ પરીક્ષિત રાજા ઓળખી ગયા કે બસ આવા જ યોગીની શોધમાં હતો, આ જ મારું મૃત્યુ સુધારી શકશે. એટલે તરત જ દંડવત પ્રણામ કરીને ચરણમાં ઢળી પડ્યા. મહારાજ આપને ખૂબ આવકારો છું, આપને પ્રણામ હજો, પધારો મહારાજ. રાજન હું જાણું છું તમારા મનના સંશયોને, ચાલો તમે મારી સાથે ગંગાના કિનારે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે લઈ જાય છે. અને જોત જોતામાં તો આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા છે, અવધૂત યોગી સુખદેવજી પધાર્યા છે અને પરીક્ષિતને લઈને ગંગાને કિનારે પહોંચ્યા છે. અને કંઈક એવું તત્વ સમજાવવાના છે, કંઈક એવું સાધન બતાવવાના છે કે જેના દ્વારા મૃત્યુને સુધારી શકાય.
અને ત્યાં તો જોત જોતામાં વિદ્વાનો પધાર્યા, મહાપુરુષો પધાર્યા, સંતો મહંતો ભક્તો નગરજનો ત્યાં ઉપસ્થિત થઈ ગયા અને વિશાળ જનમેદની ત્યાં ઉભરાઈ છે. અને સુખદેવજી મહારાજ ઊંચા આસન પર એક વૃક્ષની નીચે બેસી ગયા, સામે રાજા પરીક્ષિત બેસી ગયા. અને હવે અહીંયા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો સંવાદ થશે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે અને સુખદેવજી મહારાજ એના પ્રતિઉત્તરમાં એને શ્રીમદ ભાગવત મહાપુરાણ સંભળાવે, પરંતુ એ મંગલાચરણ થાય ત્યાં પ્રથમ સ્કંદનું સમાપન કર્યું છે. તો આઈએ પહેલા સ્કંદનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા ઉદ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞ સકલા ભગવાન કી. બીજા સ્કંદને સાધન લીલા કહી છે. ભગવાનના અંગમાં ડાબું ચરણ છે બીજો સ્કંદ. નાનામાં નાનો 10 અધ્યાયની અંદર વર્ણન છે આની અંદર. અને શરૂઆતમાં જ પરીક્ષિત રાજાએ એવો પ્રશ્ન કરી લીધો સુખદેવજી મહારાજને કે મહારાજ, આજથી 7મે દિવસે તક્ષક નાગ મને કરડવાનો છે, મારું મૃત્યુ થવાનું છે, આવો એક ઋષિએ મને શ્રાપ આપ્યો છે મહારાજ, તો મારે મારા મૃત્યુને ઓળખવું હોય, મારા મૃત્યુને સુધારવું હોય તો હું શું કરું? સુખદેવજી મહારાજ કહે, રાજન, તે પ્રશ્ન બરાબર નથી કર્યો, કારણ કે આ તો માત્ર તારા માટેનો પ્રશ્ન છે. અહીંયા તારે એ વિચારવું જોઈએ કે આ જગતમાં કોઈને ખબર તો છે નહીં કે મૃત્યુ ક્યારે છે, તો એ લોકોને એના મૃત્યુની જાણ થાય એવું એમણે શું કરવું જોઈએ? તો બધાને મૃત્યુની જાણ થઈ જાય તો સમયની ખબર પડે કે હવે આટલો સમય જ આપણે ધરતી ઉપર છીએ, એટલે કેવી રીતે જીવન જીવવું ને કેવી રીતે મૃત્યુને સુધારી શકાય એને ખબર પડે. તો રાજન સાંભળો, મૃત્યુને ઓળખવાની 4 નિશાનીઓ છે, બરાબર ધ્યાન દેના. એમાંની પહેલી નિશાની છે, આકાશમાં એક અરુંધતી નામનો તારો ઉગે. આ તારો જો આકાશમાં આપણને ન દેખાય તો સમજવાનું કે 12 મહિનામાં આપણું મૃત્યુ થાય. એ અરુંધતી નામનો તારો ક્યાં ઉગે એ વિદ્વાનો પાસેથી જાણી લેવું. હું વિદ્વાન નથી એટલે વિદ્વાનો પાસેથી જાણી લેવું. તારા મંડળ નું જ્ઞાન મારા કાકાને છે, તબલા વાળા સપ્તર્ષિઓને ઓળખે, વિછુડો ક્યાં કહેવાય એને ઓળખે, નક્ષત્રો કયા કયા કઈ દિશામાં અને કેટલા વાગે ઉગે એ બધા એને ખબર પડે, કારણ કે તારા મંડળ નો અનુભવ જેને અભ્યાસ કર્યો હોય ને એને જ ખબર હોય. તારા મંડળ નો અભ્યાસ બહુ અઘરો છે સાહેબ, પણ એ મને ઘણી વાર એવું કહેતા કે હું મારા દાદા પાસે આ બધું શીખતો એટલે મને ખબર, પણ મને હજી એને દેખાડ્યું નથી અરુંધતી તારો ક્યાં છે. એટલે આકાશમાં જો અરુંધતી નામનો તારો આપણને ન દેખાય તો 12 મહિનામાં આપણું મૃત્યુ થાય, આમ કીધું. આ પહેલી નિશાની. બીજી નિશાની કે આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નની અંદર આપણે એક કાદવના ખાડાની અંદર પડ્યા છીએ, ખાડો કાદવથી ભર્યો છે, આપણે અંદર પડી ગયા, બહાર નીકળવાનો કોઈ માર્ગ મળે નહીં અને વધારે ને વધારે અંદર ખૂંચતા જઈએ, આવું જો સ્વપ્ન આવે તો સમજવાનું કે 9 મહિનામાં આપણું મૃત્યુ થાય. આ મૃત્યુને ઓળખવા માટે બીજી નિશાની. ત્રીજી નિશાની મૃત્યુને ઓળખવાની કે આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નમાં આપણે કુંભારના હાથી ઉપર ઊંધા બેઠા હોઈએ અને ગામ લોકો આપણને હાથી ઉપર બેસાડીને બહાર કાઢે, કુંભારનો હાથી, કુંભાર હાથી રાખે ને,
અમુક શબ્દો સ્પષ્ટપણે ના બોલાય, સારો બનાવીને એને મઢી મઢીને રજૂ કરવો પડે. એના ઉપર આપણે બેઠા હોઈએ ગદર્ભ ગધેડું, અને લોકો આપણને ગામની બહાર કાઢતા હોય, આવું જો સ્વપ્ન આવે તો સમજવાનું 6 મહિનામાં આપણું મૃત્યુ થાય. આ સારા સંકેતો નથી. આ ત્રીજી નિશાની થઈ. ચોથી નિશાની મૃત્યુને ઓળખવાની. બધાએ પ્રયોગ કરવાનો ઘરે જઈને, કે આપણા હૃદયની અંદર ધબકાર ચાલે છે, એ ધબકાર આપણને આમ તો સંભળાય નહીં, પણ આપણા બંને કાનના છિદ્રો બંધ કરીએ, આંખો બંધ કરી ટટાર બેસીએ અને શ્વાસે શ્વાસે ઓમકારનો જપ કરીએ, અને એ ઓમકારનો જપ બ્રહ્માંડમાં રમણ કરવા લાગે, ત્યારે અંદર ધબકારમાંથી જે અવાજ આવે તે આપણને તાળવામાં સંભળાય, અને જો ન સંભળાય તો સમજવાનું કે 3 મહિનામાં આપણું મૃત્યુ થાય. એ સંભળાય જ ન સંભળાય તો સમજવાનું કે 3 મહિનામાં આપણું મૃત્યુ થાય. આ મૃત્યુને ઓળખવાની ચોથી નિશાની બતાવી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ નિશાનીઓ બતાવી પછી કહે છે કે સાંભળો રાજન, હવે તમને મૃત્યુને સુધારવાની ચાવી બતાવો. બ્રહ્માજીએ નારદજીને 4 શ્લોકમાં એક ભાગવત આપેલું, તેને ચતુશ્લોકી ભાગવત કહેવાય, અને એણે એ નારદજીએ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસજીને આપ્યું, અને વેદવ્યાસજીએ તેમના 18,000 શ્લોક લખ્યા, અને એ 18,000 શ્લોકોનો વિસ્તાર હું તમને સમજાવું જેનાથી મૃત્યુ સુધારી શકાય. ઘણા લોકોને એક માન્યતા એવી છે કે ભાગવત બેસાડવું હોય તો એ મર્યા પાછળ જ બેસાડવામાં આવે, કોઈ ગુજરી જાય તો એમને ગતિ પ્રાપ્ત થાય, એને મોક્ષ મળે એ માટે જ ભાગવત હોય. પણ મને એમ કહેવા દો કે એને જીવતા જીવત ભાગવત સંભળાવી દો, પછી એની અવગતિ થાય જ નહીં. આ શરીરમાં આખોળિયામાં પ્રાણ છે, ત્યાં જો તમે ભાગવતનો આશ્રય કરી લો તો અવગતિ કે અધોગતિ થાય જ નહીં સાહેબ. મૃત્યુ પછીની તો વાત બીજી રહી. અમારે એક કથા ભાગવતની અમે એવી રીતે કરી કે અમારે પિતૃ પાછળ ભાગવત કથા કરી. સારી વાત છે, કોઈને પિતૃ પાછળ ભાગવત કથા કરવાનું મત થાય, બહુ સારી વાત. પણ કથાનો અમે પ્રારંભ કર્યો ને ત્યારથી અમને એવું લાગવા માંડ્યું, 7 દિવસ એવું જ લાગ્યું કે જાણે અમે કોઈકના બેસણામાં આવ્યા હોય ને. આપણે કહીએ કે કેમ કીર્તન આવે તો તમે લોકો તાળી ન પાડો, બોલે પિતૃ પાછળ કથા છે ને એમાં તાળીઓ થોડી પડાય. અરે કીર્તન આવે તો તમે નાચો કેમ નહીં, બોલે ના ના આ તો પિતૃ પાછળ કથા છે એમાં કઈ ડિસ્કો થોડો કરવાનો હોય. અરે સાહેબ અમે એને નંદ ઉત્સવ તો માંડ માંડ કરીને કરાવ્યો. ભાગવતના ઉત્સવો એ પણ એક કથાનો ભાગ છે, એનો પણ એક વિભાગ છે કથાનો. ભાગવતના મહાત્મયમાં એવું લખ્યું છે કે ભાગવતના અંદર આવતા અત્યંત મહત્વના પ્રસંગો નાચી કૂદી ગાય કીર્તન કરીને ઉજવવા જોઈએ, આવું લખ્યું છે. એટલે માત્ર એક એવી માન્યતા છે કે કોઈ ગુજરી જાય તો એની પાછળ ભાગવત કરવું નહીં. ભાગવત તો એક વખત જીવનમાં ઉતારી લીધું હોય ને તો આપણી પાછળ આપણા દીકરાઓએ કંઈ કરવાની જરૂર જ ના પડે સાહેબ, કશું જ જરૂર ના પડે સાહેબ. એકવાર આપણી હયાતીમાં ભાગવતનો આશ્રય ન કરી લેવાય. અરે અરે તમે કથા સાંભળવા કદાચ ના જઈ શકો, તમારા ઘરે ભાગવતનું પુસ્તક રાખો, દરરોજ 1 પાનું 2 પાના 1 અધ્યાય 2 અધ્યાય વાંચો. ભાગવતનો આશ્રય કરનાર જીવ ક્યારેય અધોગતિને પામતો નથી, આવું સ્પષ્ટપણે ઉલ્લેખ ભાગવતના મહાત્મ્યની અંદર છે. કોઈને વિરોધ કરવો હોય તો વેદવ્યાસ જઈને જઈને મળે. ઘણા વિધર્મીઓ વિરોધ કરે છે કે ક્યાં સુધી આ બધું, પણ એને વિરોધ કરવો હોય તો વેદવ્યાસજીની પાસે. આ વ્યાસોચ્છિષ્ટ જગત સર્વ, આખું જગત વ્યાસજીનું બોલેલું બોલે છે, આમાં ઘરનું કઈ નહીં. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે સાંભળો રાજન, આવી 4 નિશાનીઓ બતાવી આખા વિશ્વની અંદર
માત્ર પરમાત્માએ જ પોતાની સૃષ્ટિ રચી અને પરમાત્માની જ સત્તા ચાલે છે. હવે હું તમને જે સંભળાવું હે રાજન, એના એક એક શબ્દનું મનોમંથન કરજો. તમારા મનની અંદરથી ક્યાંય પણ ભોગ વિલાસ કે કામનાની લાલસા ન રાખશો. તમારા મનમાં ક્યાંય ખૂણે ખાચરે જો હજી કોઈ વાસના બાકી રહી ગઈ, કોઈ કામના બાકી રહી ગઈ, તો ભાગવતથી તમને મુક્તિ નહીં મળે મહારાજ. ઈચ્છાઓનું શમન થાય, ઈચ્છાઓ મરે નહીં, યાદ રાખજો. મનને મરાય નહીં, મનને વળાય, મનને મોડ અપાય. મનના તરંગો મારવા શક્ય નથી, એને મોડ આપવો જોઈએ. આપણો સ્વામી વિવેકાનંદ લંડનની અંદર એની પરીક્ષા થયેલી કે ભારતનો એક સાધુ આવ્યો છે અને એમ કહે છે કે બહુ સિદ્ધાંતવાદી છે, ધર્મની માર્ગમાં એ ચુસ્તપણે જીવવા વાળો. એટલે એની પરીક્ષા કરી છે કે પોતાના જાત ઉપર કેટલું નિયંત્રણ છે. હમણાં હું એક કથા સાંભળતો હતો એક મહાપુરુષની, એટલે એમાં એણે એક એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો એક બે વાક્યમાં ખાલી કે ધર્મ એટલે શું, ધર્મ એટલે શું. અને એક વાક્યમાં એનો જવાબ આપ્યો કે પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું, આનું નામ ધર્મ. પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું એનું નામ ધર્મ. એવી કોઈ જગ્યાએ ગયા હોઈએ ત્યારે ત્યાં પોતાની જાત ઉપર નિયંત્રણ હોવું જોઈએ કે મારે અહીંયા ન જવાય. એવા કોઈ શબ્દ બોલાય ત્યારે નિયંત્રણ હોવું જોઈએ કે મારે આ ન બોલાય. ક્યાંક એવી વાતો સાંભળવા મળે ત્યારે નિયંત્રણ હોવું જોઈએ કે મારે આ ન સંભળાય. ક્યારેક મનની અંદર ક્રોધ આવી જાય ત્યારે પોતાની જાત ઉપર નિયંત્રણ હોવું જોઈએ કે મને આ ન શોભે, બસ આનું નામ જ ધર્મ. ધર્મની બીજી કોઈ વ્યાખ્યા કેવી રીતે કરી શકાય? જાત ઉપર નિયંત્રણ કરવું, બસ આ જ ધર્મ. પોતાની જાતને રોકવી, આ ધર્મ. સ્વામી વિવેકાનંદની કસોટી થઈ કે લંડનની અંદર એક ભારતનો એક સાધુ આવ્યો છે, એની પરીક્ષા કરવી છે. એટલે એક બગીચાના બાકડા ઉપર સ્વામી વિવેકાનંદ બેઠા હોય છે અને ત્યાંના વિધર્મીઓએ એક ગણિકાને, એક કુલટા સ્ત્રીને મોકલી છે અને કહ્યું કે પેલા સાધુનું મન ચલાયમાન કર અને તારા રૂપ સૌંદર્યની અંદર એનું મન ફસાઈ જાય એવી રીતે એને તારા તરફ આકર્ષિત કર, અને જો એ તારામાં ફસાઈ જાય તો સમજી લઈએ કે આ તો સાધુના વેશમાં ઢોંગી આવ્યો. અને પેલી ગણિકા ઉલટા સ્ત્રી કે જેનું તો કામ જ એ છે કે બધા જ પુરુષોને પોતાના તરફ આકર્ષિત કરે, એવી ગણિકા બગીચાની અંદર આવી અને સ્વામી વિવેકાનંદની પાસે નજીક જવા જાય, પણ 10 ફૂટ જ્યાં દૂર ઊભી રહીને ત્યાં વિવેકાનંદના શરીરમાંથી તાપ નીકળવા લાગ્યો અને ગણિકાના શરીરને બાળવા માંડ્યું. ગણિકા સમજી ગઈ કે આ સાધુ કોઈ જેવી તેવી હસ્તી નથી. અને જેવી તેવી હસ્તી કેમ કહી શકાય? કારણ કે સમર્થ ગુરુનો શિષ્ય હતો, એ પરમહંસનો શિષ્ય હતો. એને જેવો તેવો પુરુષ તો કેમ કહી શકાય? એ ગણિકા, એ ઉલટા સ્ત્રી 10 ફૂટ જ્યાં ઊભી હતી ના દૂર, ત્યાં એને સ્વામી વિવેકાનંદનો તાપ મંડ્યો લાગવા. એને ખબર પડી ગઈ કે આ સાધુ કોઈ જેવો તેવો નથી, એટલે ત્યાં જ ઢળી પડી અને વિવેકાનંદને દંડવત પ્રણામ કરી ગઈ. ત્યારે વિવેકાનંદે જોયું એટલે પોતાના આસન પરથી ઊભા થયા, નજીક જઈ અને બે હાથે એ સ્ત્રીના હાથ પકડ્યા. પેલા લોકો છુપાઈને જોવે છે કે હમણાં વિવેકાનંદ ચલાયમાન થઈ જશે, હમણાં આ સ્ત્રીના રૂપમાં મોહિત થઈ જશે, હમણાં એને વશ થઈ જશે. આ છુપાઈને દ્રશ્ય જોવે છે, બે હાથ પકડીને પેલી સ્ત્રીને ઊભી કરી અને એમ કહ્યું કે ઉઠ મારી માં, તું મારી માં છો, નારી નારાયણી છો, વંદન મારે તને કરવા જોઈએ, તારે મને વંદન ન કરાય. ત્યારે પેલા છુપાઈને જોતા હતા એ બધા વિધર્મીઓ આવી અને વિવેકાનંદના ચરણમાં ઢળી પડ્યા. ઓહો, સાધુ તો આને કહેવાય. અને એટલા માટે તો આપણા મહાપુરુષો એમ કહે છે કે આ દેશનો સાધુ, આ ભારત દેશનો સાધુ ગણિકાને પણ માં કહેવાની તાકાત ધરાવે છે, એટલે ભારત દેશની સંસ્કૃતિના ડંકા વાગે છે સાહેબ, એટલે ભારત દેશની સંસ્કૃતિના ડંકા વાગે છે. અને એટલા માટે ભગવાને ભારતમાં અવતારો લીધા, નહીતર શું અહીંયા જે છે એવી જ ભૂમિ ક્યાંય બીજા દેશમાં નથી? છે.
અહીંયા કરતા પણ ત્યાં સારી ભૂમિ હશે, સારા બાગ બગીચાઓ હશે, સારું સૌંદર્ય બધે હશે, પણ ભગવાનને એમ છતાં પણ ભારતમાં જ રહેવાનું મન થયું. ભારતની ભૂમિ જ ભગવાને અવતાર માટે પસંદ કરી, એટલું જ નહીં સૌરાષ્ટ્ર ભગવાને વધારે પસંદ કર્યું. ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવ્યા ત્યારે 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળમાં રહ્યા છે. ત્યાર પછીના 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા છે અને બાકીના રહ્યા 100 વર્ષ. ભગવાનનું આયુષ્ય તો 125 વર્ષનું. એમાં 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા, 25 વર્ષ પૂરા થઈ ગયા, બાકીના 100 વર્ષ દ્વારિકામાં રહ્યા. આપણા ગુજરાતની પસંદગી કરી શા માટે? તો કે આ ભૂમિનો પ્રભાવ છે સાહેબ, આ ભૂમિનો પ્રભાવ. ધર્મ ગ્રંથોને તમે વાંચો ના સાહેબ. હમણાં એક મહાપુરુષોનો સંગ થયેલો, ઘણા બધા સંતો, ઘણા બધા મહાપુરુષોનો મિલન, એમાં એક મહાત્માએ બહુ સરસ સિદ્ધાંત રજૂ કર્યો કે જો તમારે તમારી બુદ્ધિને ભ્રમિત ન કરવી હોય તો નાટક સિનેમા જોવા કરતા, નાટક સિનેમા ધાર્મિક પણ નહીં, ધ્યાન દેના, ધાર્મિક નાટક પણ નહીં, ધાર્મિક સિનેમા પણ નહીં, ધાર્મિક આખ્યાન રમાતું હોય તે પણ નહીં, એના કરતા એના મૂળ ગ્રંથનું વાંચન કરો. કારણ કે એ નાટક અને સિનેમાની અંદર તો પેલા વ્યક્તિઓએ પોતાના મત મતાંતરો અને પોતાના વિચારોનું એમાં મિલન કર્યું છે ભેગું, એટલે એમાં ફેરફારો હોઈ શકે છે, મૂળ ગ્રંથના આધારે ન હોઈ શકે, પણ એના કરતા તમે વાંચન કરો, એનું પઠન કરો તો બુદ્ધિ ભ્રમિત નહીં થાય. પણ આજે કોઈને કંઈ વાંચન કરવું નથી, કોઈને કંઈ પઠન કરવું નથી, બધું તૈયાર જોઈએ છે. એટલે અમારે ત્યાં એક બે છોકરાઓ અમારે કોલેજમાં ભણે, મારા બહુ નજીકમાં, એટલે એને ભણવામાં અભ્યાસમાં આ બધી ધર્મગ્રંથોની વાતો આવે, ભર્તુહરિના પ્રસંગો આવે, પછી એ બધા પ્રસંગો આવે, ભાગવતના પ્રસંગો આવે, વાલ્મીકિના પ્રસંગો આવે. કોલેજમાં આર્ટ્સ વિદ્યાર્થી હોય ને, આર્ટ્સનો, એમાં વાંચન કરવા કરતા એ સીધા પુસ્તક લઈને મારી પાસે આવી જાય કે આ આ હું કેમ હોય. વાલ્મીકિના પ્રસંગો, પણ વાલ્મીકિ રામાયણ ખોલવાનો ક્યારેય એને કષ્ટ ન લીધું હોય સાહેબ. બધાને બધું તૈયાર જોઈએ છે, એટલે અભ્યાસ વધ્યો, અનુભવ ઘટ્યો, ધર્મ વધ્યો, ધાર્મિકતા ઘટી. એટલે સુખદેવજી મહારાજે કીધું કે રાજન હવે બરાબર ધ્યાન દેના, એક એક શબ્દનું ચિંતન કરજો, હું જે કહું ના એ. મનમાંથી કામનાઓ, વાસનાઓ, મોહ, માયા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધું જ કાઢી નાખજો અને તમારા મનને એકદમ પ્રફુલ્લિત બનાવો. પ્રસન્ન ચિત્તથી ભગવાનનું ભજન કરતા કરતા કથા શ્રવણ કરો. આપણે ત્યાં કથાને શરૂઆતમાં આપણે મહાત્મ્યમાં જોયેલી કે કથાનું રસપાન થાય, પીવાય કથાને. અને કથામાં સવારથી સાંજ સુધીમાં જે જે આપણે સાંભળ્યું છે ને, એના એક એક શબ્દનું ચિંતન થાય, એક એક શબ્દનું મનોમંથન થાય, ત્યારે એ કથાના તત્વાર્થને આપણે સમજી શકીએ. આપણા સાહિત્યકારો એમ કહે કે શબ્દ જ્યાં શોધો તો સહિતા નીકળે અને કૂવો જો ખોદો તો સરિતા નીકળે. શબ્દ જો શોધો તો સંહિતા નીકળે અને કૂવો જો ખોદો તો સરિતા નીકળે. જુદી તાસીર છે આ ભારત દેશની કે જ્યાં મહાભારત વાવો અને ભગવદ્ ગીતા નીકળે. હજીએ ક્યાંક દબકે છે લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ આ દુનિયામાં, હજીએ ક્યાંક દબકે છે લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ આ દુનિયામાં કે જ્યાંથી આજે પણ રાવણ જેવા અધર્મીઓ બીતા બીતા નીકળે અને આજે પણ જનક જેવા રાજા આવી અને હળહકે જો ધરતીમાં તો હજીએ ધરતીમાંથી માતા સીતા નીકળે. પણ એના માટે શરત એટલી છે કે રેખા ખેંચનારો કોઈક વૈરાગી લક્ષ્મણ જોઈએ, હળહકનારો કોઈ મિથિલેશ જનક જોઈએ. શબ્દનું ચિંતન થાય. આપણે ત્યાં કથા સાંભળ્યા પછીની એક પદ્ધતિ હતી, એક પરંપરા હતી કે વડીલો બધા કથા મંડપમાં જતા, કથા સાંભળતા, સાંજ પડે ઘરે આવે એટલે દીકરો છે એ એના પિતાજીના પગ દબાવે, દીકરાની વહુ સાસુમાના પગ દબાવે, વાળું કર્મથી પરવારી જાય બધું. પછી દીકરો અને વહુ એના મા બાપના પગ દબાવતા જાય અને પછી પૂછે કે બા, બાપુજી અમે તો ધંધા રોજગારમાં ઘરના કામમાં વ્યસ્ત હતા, કથામાં આવી ન શક્યા, પણ તમે કથામાં ગયા હતા તો આજે તમે શું સાંભળ્યું એ મને સંભળાવો.
અને એ વડીલો એ દીકરાઓને અને વહુઓને એ કથા પાછી વાગોળી અને સંભળાવતા એટલે કથાનું પાછું ફરીને ચિંતન થતું એટલે કથા ભૂલાઈ પણ ન જતી અને કથાના મનોમંથનો થતા. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે સાંભળો રાજન, આખા એ જગતનું રચના કરનારું એક તત્વ છે બ્રહ્મ, અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બ્રહ્મ છે. અણુ અણુમાં એ સમાયેલો, કણે કણમાં એ સમાયેલો, પાંદડે પાંદડે સમાયેલો, ડાળીએ ડાળીએ સમાયેલો, આકાશ પાતાળ કે પૃથ્વીમાં પણ એ જ સમાયેલો, 14 લોક બ્રહ્માંડની અંદર પણ એ જ સમાયેલો, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની, સૃષ્ટિમાં માત્ર તું મળે એવી દ્રષ્ટિ મારે કરવી છે. આખી રચના ભગવાને કરી. અમારો કવિ કાગે તો એની એવી કલ્પના કરી કે ભગવાને આવી આવડી મોટી સૃષ્ટિ બનાવી છે, તો એમાં એક લોક બનાવ્યો પૃથ્વી લોક, અને પૃથ્વી લોકની અંદર કવિ કાગે આવી કલ્પના કરી કે ભગવાને આવડી મોટી પૃથ્વી બનાવી, તો એ પૃથ્વી બનાવી પછી માટી ક્યાંથી લાવ્યો એ આટલી બધી ખોદીને. પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે, જગજાક ભેરવનાર કુંભાર બેઠો આકાશના ઘડનારના એણે ઘણ ઘર કોણે ઘડ્યા હશે, પૃથ્વી તણી માતા તણા કોઠાર તો કેવડા. પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે, આવડી મોટી પૃથ્વી બનાવી તો માટી ક્યાંથી લાવ્યું? અચ્છા માટી તો એને મળી ગઈ, પણ માટી જ્યાંથી લાવ્યો ત્યાં ખાડો કેવડો મોટો પડ્યો હશે. કલ્પનાઓ જુઓ, ત્યાં ખાડો કેવડો મોટો પડ્યો હશે. અચ્છા જે માતાએ પૃથ્વીને જન્મ આપ્યો એ માનું પેટ કેવડું હશે? પૃથ્વી તણી માતા તણા કોઠા કહો કેવડા હશે, આકાશના ઘર જેને બનાવ્યા એ આકાશનું બનાવ ઘર બનાવનારનું ઘર કેવડું હશે, આકાશના ઘડનારના ઘર કોણે ઘડ્યા હશે, પૃથ્વી તણી માતા તણા કોઠા કહો કેવડા હશે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીઓ દિશે, છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીઓ દિશે, સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો. નથી એ કોઈને છેતરતો કે નથી કોઈનાથી છેતરાતો, અને છતાંય મારા ને તમારા એક એક પાપ અને પુણ્યના હિસાબો એના ચોપડે, એના ચોપડામાં ક્યારેય ગોટાળો હોય નહીં સાહેબ, ગોટાળા આપણા ચોપડામાં હોય, અને આપણા એ તો ઘણા ન્યા જઈને ગોટાળા કર્યા છે સાહેબ. એક 80 વર્ષે એક દાદાનું મૃત્યુ થયું સાહેબ, 80 વર્ષે. યમદૂતો લેવા આવ્યા, યમલોકમાં લઈ ગયા, ત્યાં ગયા તો બધા યમના દૂતો અને યમરાજા ને બધા મહેફિલમાં મસ્ત હતા, અપ્સરાઓ નૃત્ય ગાન કરતી હતી. આ જીવાત્માને લઈને યમના પાર્ષદો ત્યાં પહોંચ્યા, પણ બધા મહેફિલમાં મસ્ત હતા એટલે કોઈનું ધ્યાન આ તરફ ગયું નથી. એટલી વારમાં આ જે જીવાત્માને લઈને યમલોકે પહોંચ્યા અને જીવાત્મા ઊભો થયો કે અહીંયા આવું બધું ચાલતું લાગે, ચિત્રગુપ્તનો ચોપડો પડ્યો હતો એ ખોલ્યો, એમાંથી એનું ખાતું કાઢ્યું, એનું ખાતું જોયું તો 80 વર્ષે મૃત્યુ થશે એવું લખ્યું છે. એટલે આ જીવાત્માએ આ દાદાએ એવું નક્કી કરી લીધું કે અહીંયા મોકો છે ગોટાળો કરવાનો, કારણ કે અહીંયા બધા ગોટાળામાં તો બહુ માને, એટલે બાજુમાં પેન પડી હતી ઉપાડી આમ આઠડે મીંડે 80 કર્યું હતું, એમાં વચ્ચે આઠડાની આડો લીટો કરી નાખ્યો, 90 થઈ ગયા, પેન મૂકી દીધી, ચોપડો કરી દીધો
ત્યાં પેલા યમદૂતો ને બધા યમરાજા ને બધા આવ્યા. એટલે યમરાજા એ પૂછ્યું, દૂતો ને કોને લઈ આવ્યા છો? તો કે આ દાદા ને. કેટલા વર્ષે હતું? તો કે 80 વર્ષે. ખોલો ચોપડો, કર્મ કાઢો બધા. ચિત્રગુપ્તે ચોપડો કાઢ્યો, જોયું, અરે મહારાજ એક ભૂલ થઈ ગઈ, શું? આ દાદા ને તું 90 વર્ષે હતું, 10 વર્ષ વહેલો લઈ આવ્યા. હા, મૂકી આવો પાછો એને. પાછો મૂકી આવ્યા. મૂકી આવ્યા પછી ચિત્રગુપ્ત ને ખબર પડી કે મહારાજ આ વચ્ચેનો લીટો તાજો છે. હે, હા, ફેરફાર કરો, હવે શબ્દોમાં લખતા જાઓ. એટલે ત્યાર પછી આંકડામાં ને શબ્દોમાં બેયમાં લખવાનું નક્કી થયું. એટલે પેલા આંકડામાં જ લખાતું, હવે પછી શબ્દોમાં લખવું પડ્યું કે 80. એટલે ગણાના ગોટાળા બહુ મોટા હોય પણ છેતરે નહીં છેતરાય ના, અબ જોનો આડત યોદી છે, સૌના હિસાબો ચૂકવે શેઠિયો કેવો હશે. આ તો મને તમને એવો એક વહેમ છે કે આપણે ભગવાનને છેતરી શકીએ છીએ. હું ને તમે છેતરી શકતા નથી, એના ચોપડા બહુ ચોખ્ખા છે સાહેબ. તારા બનાવેલા માનવી આજ તને બનાવે છે, તારા બનાવેલા માનવી બનાવે છે. 15 પૈસા પાછા લઈને, 15 પૈસા પાછા લઈને તને ખોટી પાવલી ધરાવે છે, તારા બનાવેલા માં આજ તને બનાવે છે. આજના માનવીએ મંદિર વેચ્યા, મૂર્તિ વેચી. આજના માનવીએ મંદિર વેચ્યા, મૂર્તિ વેચી. અને જો પ્રભુ તું મળી જાય તો તને પણ વેચી નાખશે. પરંતુ ભગવાન એમ કહે છે કે હું કોઈનાથી છેતરાતો નથી, કોઈને છેતરતો નથી. એમ ઝેરી સર્પ બનાવ્યો તો એના કરતા વધારે ઝેર પોતાનામાં હોવું જરૂરી છે, ત્યારે એ બીજાને ઝેરી બનાવી શકે. તો આટલો જેને ઝેરી સર્પ બનાવ્યો એ પોતે કેટલો ઝેરી હશે? એટલું જ નહીં, આવી મીઠી પવનની લેરખી આપણને આપે છે તો એ પોતે કેટલો લહેરી હશે. પશુ પંખીને કણનો પિતા પરમારથી કેવો હશે? પશુ પંખીને કણનો પિતા પરમારથી કેવો હશે? પણ માનવી ઘડના પ્રભુ સ્વાર્થી કેવો? પશુઓને 4 પગ આપ્યા, માણસને 2 આપ્યા. પશુઓને વધારાનું 1 પૂછડું આપ્યું, માણસને ન આપ્યું. પક્ષીઓને ઉડવાની કળા આપી, માણસને ન આપી. એટલે ભગવાનને સ્વાર્થી કીધો કે આ પ્રભુ સ્વાર્થી કેટલો છે કે આપણને 2 જ પગ, પશુઓને 4 પગ આપી દીધા, આપણને 1 પૂછડું ન આપ્યું ભગવાને. પક્ષીઓને પશુઓને પૂછડા આપ્યા, પક્ષીઓને ઉડવાની કળા આપી, આપણને ઉડવાની કળા ન આપી. પણ ભગવાનને કદાચ મને લાગે છે કે ખબર હશે કે હું આને 4 પગ નહીં આપું ને તો એ 2 પગે એ 4 પગ જેવી જ દોડધામ કરવાનો છે. ભગવાન એમ કહે છે કે હું આને કદાચ પૂછડું નહીં આપું ને તો એ જીવન પશુ જેવું જ જીવવાનો છે. ભગવાન કહે છે કે હું આને આકાશમાં ઉડવાની કળા ન આપું ને તો એ હાથમાં રહેવાનો નથી. માણસ એટલો છટક્યો છે, એટલો છટક્યો છે સાહેબ. મને કહેવા દો કે ક્યાં ટકવું, ક્યાં અટકવું, એની જો પડી જાય ખબર તો પછી ન પડે ભટકવું. ક્યાં ટકવું, ક્યાં અટકવું, એની ખબર પડે. તો આવી રીતે ભગવાને સુખદેવજી મહારાજે એને સૃષ્ટિની ઉત્પત્તિ બતાવી, 10 પ્રકારની સૃષ્ટિ અને 10વિધ સૃષ્ટિની વાત કરી અને ત્યાં બીજા અધ્યાયનું સમાપન કર્યું છે. આ બીજા અધ્યાયનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરીએ.
काये नवाचा मन से इंद्रिये बुद्ध्यात्मनावा प्रकृति स्वभा करोमि यद्य सकला भगवान की।